नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे गुजराती विषय में धोरण 9 में एक काव्य भणीशुं जेनुं शीर्षक छे काम करे ई जीते। आपणे एक काव्यनो अभ्यास करवाना छीए, तेनुं नाम छे काम करे ई जीते। એનું સ્વરૂપ છે ગીત કાવ્ય, અને જે સંગ્રહમાં લેવામાં આવેલું છે તેનું નામ છે મહેનતના ગીતો, અને એના કવિ છે નાથાલાલ દવે। મિત્રો, એક કલ્પના તો થઈ શકે કે જે શીર્ષક છે એમાં ઈ શબ્દ છે, આ ઈ એટલે એ એટલે કે સર્વનામ છે। ગુજરાતીમાં, માન્ય ગુજરાતી ભાષામાં એની જગ્યાએ એ કે છે એ સર્વનામ છે, પણ આ કવિ સૌરાષ્ટ્રના છે એટલે એમની બોલીનો પ્રયોગ શીર્ષકમાં કર્યો છે, એટલે એનું નામ છે કામ કરે ઈ જીતે। જે કામ કરે તે જીતે, એટલે કે મહેનતની વાત છે। હવે જોઈએ, આ જે કવિ છે એટલે તમને ખ્યાલ આવે કે માલમ શબ્દ વળી શું છે, તો તમને ખ્યાલ આવે।
કે માલમ એટલે આ. હવે વાત કરીએ કવિતાની. આ કવિતામાં એવું શું છે કે આપણા અભ્યાસક્રમમાં છે મિત્રો? ગીતામાં પણ એમ કહ્યું છે કે કર્મણે વાધિકારસ્તે મા ફળેષુ કદાચન. એટલું જ નહીં, એમાં એમ પણ કહ્યું છે કે દરેક વ્યક્તિએ મહેનત કરવી જોઈએ. બાઇબલમાં તો વળી એમ કહ્યું, તું તારી રોટી તારો પસીનો રેડીને કમાજે અને ખાજે. આમાં ઘણી વખતે આપણે જોઈએ છીએ કે ભાઈ મહેનત કર્યા વગર કંઈ મળતું નથી અને મહેનત કરીને જ ખાવું જોઈએ. એટલે અહીંયા શ્રમ, કામ, મહેનત એનો મહિમા છે. આ કવિતા જે છે એ માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું ગીત કાવ્ય છે કે માણસ પોતે પરિશ્રમ કરીને પરિશ્રમનું ગૌરવ કરવું જોઈએ. ગાંધીજી પણ કહ્યું કે કોઈ પણ કામ હલકું નથી, જે કામ મળે ને સરસ રીતે કરવું જોઈએ. જે પરિશ્રમ જે છે એ હાથ અને બાવડાની નિપજ છે, એની પેદાશ છે. મહેનત કરવી જોઈએ. અને જગતમાં જે વ્યક્તિ પરિશ્રમ કરે છે તે જ વ્યક્તિ જીતે છે અને તે જ વ્યક્તિ દેશ તથા દુનિયાને બદલે છે. એટલે આ કવિતા જે છે આ કવિતામાં મહેનતની સાથે સાથે હૈયાનું ખમીર ખુમાવી એની અને સામૂહિક પુરુષાર્થ બધા સાથે મળીને જે મહેનત કરે એ પુરુષાર્થની વાત છે. એટલે કવિતા જે છે એ કવિતાનું નામ છે કામ કરે એ જીતે. મહેનતના ગીતોમાંથી લીધી છે. પણ મિત્રો, જ્યારે આપણે કોઈ પણ કવિતા ભણીએ છીએ ત્યારે એને આનુષંગિક બીજા આવા કાવ્યો પણ આપણે જોવા જોઈએ. તો આજે હું તમને હિન્દી ભાષાના અને ગુજરાતી ભાષાના મહેનત શબ્દને હાઈલાઈટ કરતા, માનવીય ગૌરવને પુરસ્કૃત કરતા એવા કેટલાક ગીતો ગાવાનો છું અને ત્યારબાદ આ કવિતા આપણે સમજવાના છીએ. તો જેમાં મહેનતની વાત આવે છે એવા કેટલાક ગીતો આપણે જોઈએ. તો એમાં એક ગીત છે હિન્દી ભાષાનો, જૂની ફિલ્મનો, જેનું નામ છે સાથી હાથ બઢાના. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાય તો મિલકર બોજ ઉઠાના. આ ગીતના શબ્દો સમજો, શું કહે છે ગીત? સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાય તો મિલકર બોજ ઉઠાના. સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, સાથી રે સાથી હાથ બઢાના, સાથી રે સાથી હાથ બઢાના, સાથી રે સાથી હાથ બઢાના, સાથી રે. આમ સામૂહિક પુરુષાર્થ શું છે? એ સાથે મહેનત કરીને જે નિપજ કરવાની છે, જે કવિતાનો આપણો વિષય છે એને આ હાઈલાઈટ કરે છે. તો વિચારો કરે કે આ કેટલી સરસ વાત મૂકી છે કે સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાય તો મિલકર બોજ ઉઠાના. બીજી એક કવિતા તમે જુઓ, ગુજરાતી ભાષાની છે અને એના કવિ છે પ્રહલાદ પારેખ. પ્રહલાદ પારેખ જે છે ને એ ઉર્મી ગીતોના સર્જક છે, એ પ્રેરણા ગીતોના સર્જક છે. એમણે જે માણસ કામ કરે છે, જે શ્રમજીવી છે, જેના જીવનમાં શ્રમ તંતોતંત વણાયેલો છે, એવા અદના આદમી, કોમન મેન, સામાન્ય માણસ એ
એનું ગૌરવ કેવી રીતે કર્યું છે, એની મહેનતનું ગૌરવ કેવી રીતે કર્યું છે, તો જુઓ એના શબ્દો. વસ્ત્રના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા છઈએ, હોડીના હાંકનારા, માર્ગના બાંધનારા, ગીતોના ગાનારા છઈએ, હેજી અમે રંગોની રચનાએ દઈએ, હો ભાઈ અમે અદના તે આદમી છઈએ. આ ગીત ઉર્મી ગીત છે, સમૂહ ગીતમાં ગઈ શકાય એવી તાકાત ધરાવે છે, યુગલ ગીત છે, ડ્યુએટ સોંગ છે. જ્યારે સમૂહ ગીતમાં એક પુરુષ વૃંદ અને એક સ્ત્રી વૃંદ જ્યારે ગાતું હોય, એટલું જોશપૂર્ણ ગીત છે. તો સાંભળો, હું વચ્ચેથી આ ગીત શરૂ કરું છું. શું કહે છે પ્રહલાદ પારેખની રચનામાં? વસ્ત્રના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા છઈએ, હોડીના હાંકનારા, માર્ગના બાંધનારા, ગીતોના ગાનારા છઈએ. વસ્ત્રના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા છઈએ, હોડીના હાંકનારા, માર્ગના બાંધનારા, ગીતોના ગાનારા છઈએ. હે જી અમે રંગોની રચનાએ જીવન નવલા કરવા.
જીવન જીવી રોગ નથી નો તરવા મોજ શોખનું જીવન જીવી રોગ નથી નો તરવા મહેનત ખેતર ખેડવાનું
ખેતરપેઢી અને આ ભૂમિ છે, આ પ્રદેશ છે, એને જીવન જીવંત બનાવવાની છે, સીમને સુહાવણી બનાવવાની છે, નદીઓના નીરને બાંધવાના છે, અર્થાત બાંધ બાંધવાના છે, બંધ બાંધવાના છે. કારણ કે આપણો આ દેશ સમૂહની મહેનત સહવીર્ય કરવા વાહે તેજસ્વીના ઉપધિત વસ્તુ એમ સમૂહની મહેનત માંગે છે. અને એટલે તો સમૂહની મહેનત ના થઈ કે શું કહે છે કે સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાય તો મિલકર બોજ ઉઠાના, એમ સમૂહની વાત, સમૂહની મહેનત, સમૂહની તાકાત, સંહતે કાર્ય સાધિકા એની વાત સરસ રીતે કવિએ કરી છે. અને પછી કહે છે કે લિયો ત્રિકામ ભાઈ લિયો કોદાળીને ઘર ઘર ગુંજો ચરખે, બાવડાને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય ગી નિરખે રે માલમ, કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે ઈ જીતે. લિયો ત્રિકમ ભાઈ લિયો કોદાળી, ઓજારને સજાવો, એટલે તે કહ્યું છે ને પેલું લે કે હાથ હલ કુદાળ, હલ અને કુદાળ એટલે કોદાળી, લે કે હાથ હલ કુદાળ ઔર જ્ઞાન કી મશાલ, આવો ચલે સાથ સાથ ધામ કો. વાત આ છે કે લિયો ત્રિકામ ભાઈ લિયો કોદાળીને ઘર ઘર ગુંજો ચરખે. ગાંધીનો પ્રભાવ કેટલો બધો સાહિત્યમાં છે એ તમે ઉમાશંકર ને સુંદરમની કવિતાઓ જુઓ, એમાં તમને ગાંધી પ્રભાવ જોવા મળે. એવો ગાંધી પ્રભાવ, ઘરે ઘર ગુંજો ચરખે, ચરખો, ગાંધીને સ્વાવલંબી બનવાની વાત. લિયો ત્રિકમ ભાઈ ત્રિકમ લઈને, કોદાળી લઈને, ઘર ઘર ગુંજો ચરખે. અને પછી બદલવાનું શેના વડે છે તો બાવડાને જોરે આ દુનિયા બદલવી, એટલે બાવડાને જોરે દુનિયા બદલવી. શું કે છે પ્રહલાદ ભાઈ, શું કે છે કે હૈયામાં ધરી બાહુ છાપાના કટિંગને કાપીને ભીંત ઉપર ચોટાડે
લોટાડવાથી કઈ ક્રાંતિ ના આવી જાય એના માટે તો બહાર નીકળવું પડે, મહેનત કરવી પડે, સહિયારા પુરુષાર્થથી આ સૃષ્ટિને નંદનવન બનાવી શકાય છે. એટલે વાત આ છે કે કામ કરે ઈ જીતે રે માલમ, કામ કરે ઈ જીતે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે? શું કહે છે? હાલો રે ખેતરને, હાલો રે વાડીએ, વેળા અમૂલી આવી તે આજે બુલંદ સુરે, માનવીની મહેનત ના ગાવ જય જય તાર પ્રીતે રે માલમ, કામ કરે કામ કરવા માટે હાલો ને ખેતર, ખેતરમાં જવું પડશે અને કામ કરવું પડશે. હાલો ને વાડીએ અને ખેતરે જઈ, વાડીએ જઈ અને મહેનત કરવી પડશે, કારણ કે આ મહેનતની મોસમ છે. અને એટલે વેળા અમૂલી આવી તે, અમૂલ્ય વેળા, શબ્દ અમૂલ્ય, આ અમૂલ્ય વેળા વીતી ન જાય એ માટે હાલો રે ખેતર ને, હાલો રે વાડી, વેળા અમૂલી આવી તે. અને જય જયકાર કોનો કરવાનો છે? શ્રમનો જય જયકાર કરવાનો છે, મહેનતનો જય જયકાર કરવાનો. અને એટલે કહે છે કે આજે બુલંદ સુરે, માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે, મહેનતનો જય થાવ. એની વાત કરી છે કે મહેનત એના જયકારની વાત કવિએ કરી છે કે આજે બુલંદ સુરે, માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે, પ્રીતથી આનંદથી જય જયકાર કરવાના છે. એટલે કહે છે કે ચાલો આપણે જાત મહેનતથી જિંદાબાદ થઈને આ જગતને ક્રાંતિની એક નવી ઓળખ આપીએ. તો કહે છે કે હાલો રે ખેતર ને, હાલો રે વાડી, વેળા અમોલિયા વીતે આજે બુલંદ સુરે, માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે રે માનવ, કામ કરે. એટલે આમ આ કવિતાની અંદર માનવી પરિશ્રમનું ગૌરવ કરતું ગીત સરસ રીતે કે મહેનત કરશે જીવી જગમાં રોગ નથી નો કરવા, કે આ મહેનત થી બધું ઉજ્જવળ થાય છે. મહેનતના ગીતોમાં કેટલું બધું હશે એ વિચાર. અને પરિશ્રમ જે છે ને, એ પરિશ્રમમાં વાતો ના ચાલે, જીભનું કામ ના ચાલે, એમાં તો હાથ જોઈએ, બાંગડા મજબૂત જોઈએ, અને એની સાથે બુદ્ધિપૂર્વકનો શ્રમ હોય તો જ સરસ મળે. અને એ જ વ્યક્તિ પરિશ્રમ કરનાર જ આ દુનિયાને જીતે છે અને દેશ અને દુનિયાને બદલે છે, એવી સરસ સામૂહિક પરિશ્રમની વાત આ કવિએ આ કૃતિની અંદર ખૂબ સરસ રીતે મૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં એટલા માટે સાતમી કવિતા અહીંયા ચલાવી કે મહેન્દ્રભાઈ આના પહેલાનો જે પાઠ છે, એટલે કે આના પછીનો પાઠ, છાલ છોતરા અને ગોટલા, એ છાલ છોતરા અને ગોટલા એ આવતીકાલે લેવાના જ છે. મતલબ કે એ જ્યારે એ લેવાના છે ત્યારે તમે આને પણ સમજો
અને આના પ્રશ્નોના ઉત્તરમાં જો બહુ જ ટૂંકા અને ખૂબ જ અગત્યના પ્રશ્નો, એના પહેલા હું તમને કહી દઉં કે શું પૂછાશે પરીક્ષામાં. તો શબ્દ સમજૂતીમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સીમ શબ્દ છે. આ સીમ એટલે ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન. બીજો તળપદો શબ્દ આવશે મજિયારું, એટલે કે સહિયારું. પછી સમાનાર્થી શબ્દો ખમીર, તો એના સમાનાર્થીમાં આવશે જોશ, તાકાત. બીજો એક શબ્દ સમૂહ લખવાનું છે તમારે ત્રિકમ, એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર. ફરી પાછો આવ્યો તળપદો શબ્દ વેળા, એટલે કે સમય, તાણું, વખત. આમ આટલા શબ્દો તમારે તમારા સ્વાધ્યાયના ગુજરાતી વિષયના ચોપડામાં તમારે આ શબ્દો લખવાના છે. એના પછી વિરોધી શબ્દો જીત, હાર. સોહામણું તો ડરામણું. તળપદા શબ્દો મેં કહ્યા દે મલક એટલે પ્રદેશ, દેશ, મુલક. અમૂલું અમૂલ્ય, લિયો એટલે લો, પણ અહીંયા લેવું એવું પણ મૂક્યું છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમારે પ્રશ્ન લખી અને સીધો જવાબ લખવાનો. તો જુઓ એમાં એવું છે, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો આપણો દેશ આપણી પાસે જવાબ છે એ સહિયારી મહેનતનું બળ એ માંગી રહ્યો છે, એટલે જવાબ એ. પછી વાક્ય લખવાનું. હવે બીજામાં શું છે? બીજા વાક્યમાં થોડી જુદી રીતે લખવું પડશે. આ દેશને કઈ રીતે બદલી શકાય? તેમાં ચાર ઓપ્શન છે. એ નદીઓના નીરને બાંધીને, બી ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને, સી નદીઓના નીરને વહેતા કરીને, કે ડી ઉપરના એ અને બી બંને રીતે. તો તમારે જવાબ લખવાનો, પહેલા એ લખવાનું અને પછી વાક્ય લખવાનું, બી લખવાનું અને પછી વાક્ય લખવાનું, પછી છેલ્લે લખવાનું સી. એમાં ઉપરના એ અને બી બંને રીતે આમ ત્રણ વાક્ય, આમાં ત્રણ વાક્યો લખો તમારા ચોપડામાં. ત્રીજું જુઓ, દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો જુઓ અહીંયા શું છે? એ ખૂબ જ મહેનત કરીને, બી કામ કર્યા વગર, સી આરામ કરીને, ડી છાપાને ભીંત ઉપર ચોંટાડીને. તો જવાબ છે એ, ખૂબ જ મહેનત કરી. ચોથો વિકલ્પ, આ કાવ્યમાં શું આપેલું છે? તો એક આળસનું મહત્વ પ્રગટ થાય છે, બી પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે, સી ખાસ કશું જાણવા મળતું નથી, ડી ઊંચું ભણેલા લોકોનું મહત્વ દર્શાવવાનું છે. તો જવાબ છે બી પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. હવે જો એમાં પ્રશ્ન નંબર બે જે છે ને, એમાં પહેલું આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. આ તમારે લાંબો પ્રશ્નનો ઉત્તર તમારા ચોપડામાં લખવાનો છે. હવે જુઓ, તમે પોતે વિદ્યાર્થી પ્રવૃત્તિ તરીકે પણ એ સરસ વિદ્યાર્થી પ્રવૃત્તિ, અને આપણને તો આપણે તો ગ્રામ વિસ્તારમાંથી આવીએ છીએ, એટલે એમાં શું લખ્યું છે? એક ખેડૂતની મુલાકાત લેવાની, એના જીવનની, એના દૈનિક જીવનની, આની કાર્યપ્રણાલીની, એની એક નોંધ તૈયાર કરવાની. આ લખવાનું નથી, પણ સમજવા માટે છે કે ખેડૂતની જીવનશૈલી વિશે નોંધ,
પછી આપણે ઘરના કામ કેવી રીતે કરીએ છીએ, આપણા જીવનમાં શ્રમનું શું મહત્વ છે એ, અને એની સાથે શ્રમનું મહિમાગાન કરતા કેટલાક સૂત્રો હોય કે ભાઈ એ વખતે પણ એક સરસ ગીત પણ આવેલું હતું કે ભાઈ તુમ આરામ હે હરામ તુમ દેશ કે કોને કોને મે પહોંચા દો યે પૈગામ આરામ હે હરામ. અને આપણને તો સૂત્ર મળ્યું છે કે આરામ હરામ હે, અને જે મહેનત કરે છે એ જ જીતે છે, અને એટલે સમૂહની મહેનત એ પણ રંગ લાવે છે એની વાત અહીં બહુ સરસ રીતે કરેલી છે. તો આમ આ આખી સાતમી કવિતા એ આજે આપણે જોઈ, અને એટલે વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 9 ગુજરાતી એની સાતમી કવિતા કામ કરે જીતે ગીત કાવ્ય એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અને તમે આ જેટલું પણ ચાલ્યું છે એ તમે તમારા ચોપડામાં લખજો અને તૈયાર કરજો, જેથી કરીને પરીક્ષામાં આવે તો તમે આ વાંચેલું જે છે એ વાંચેલું તમને યાદ રહે. તો આભાર, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આભાર.